નમસ્કાર મિત્રો, 365 દિવસમાં આપનું સ્વાગત છે. 26 જાન્યુઆરી, આજે આપણે વાત કરીશું સુરસિંહજી ગોહિલ વિશે, જેને આપણે સૌ કવિ કલાપીના નામે ઓળખીએ છીએ. પેદા થયો છું ઢૂંઢવા તું ને સનમ, ગાલે ચુમું કે પાનીએ તું ને સનમ. મને વહાલી લાગે પ્રથમ મળતા હું તુજ થયો, હસ્યું તારું મોં ને તુજ સ્મિતમહી હું ભળી ગયો. તને ભેટું એવી મમ હૃદય ઈચ્છા કરી રહ્યું, વળી તારા નેત્રો અનુકૂળ દીઠા ને ચડી ગયું. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી એ આંખથી યાદી જરે છે આપની. મારા જોગી ઠાકુર, કવિતાને પ્રગટવા દો, આ પંક્તિ અમને પ્રકાશ આપશે, આ સંસારમાં રહ્યા રહ્યા પણ અમે નિર્વાણને આંબી શકશું. પ્રેમાવસ્થાથી શરૂ કરી તુરી અવસ્થાનું ગાન ગાનાર કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનો જન્મ સૌરાષ્ટ્રના લાઠીમાં ચોથા વર્ગના રાજઘરાનામાં 26 જાન્યુઆરી ઈસવીસન 1874ના રોજ થયો હતો. 14 વર્ષની ઉંમર થતામાં તો તેમને માથેથી માતા પિતાનું સુખનું છત્ર ઉઠી ગયેલું. માતાના મૃત્યુનો આઘાત કલાપીને એવો તો વસમો લાગેલો કે જીવનભર તેઓ તેમાંથી બહાર નીકળી શકેલા નહીં. 15 વર્ષની કાચી ઉંમરે કલાપીના લગ્ન કચ્છના રોહાના રાજકુંવરી રાજબા, કે જેને કલાપીએ રમાનામ આપેલું, તેમની સાથે થયા હતા. તેમની બીજી પત્ની હતા કોટડા સાંગાણીના રાજકુંવરી આનંદીબા. બંને સાથે એક જ દિવસે લગ્ન કરેલા. બંને પત્નીઓ કલાપી કરતા ઉંમરમાં પણ મોટી હતી. સુરસિંહજી રાજકોટની રાજકુમાર કોલેજમાં ઈસવીસન 1882થી 1890 એમ 8 વર્ષ સુધી ભણેલા, પણ ત્યારે એ અભ્યાસનું ધોરણ અંગ્રેજી 5મા ધોરણથી વિશેષ ન હતું. રાજફરજંદ હિરાજની ખટપટો મનમોજી સ્વભાવ અને આંખોની તકલીફને કારણે તેઓ વધુ અભ્યાસ કરી શક્યા ન હતા. તેમ છતાં ખાનગી શિક્ષક રાખી તેમણે સ્નાતક કક્ષા સુધીનું શિક્ષણ મેળવી લીધેલું. તેમણે અંગ્રેજી સાહિત્યની ઉત્તમ કૃતિઓ અને તત્વચિંતનનો ગહન અભ્યાસ કરેલો. કલાપી સારા પાઠક અને સત્વશીલ અભ્યાસી હતા. ગુજરાતી સાહિત્યના તેમના સમય સુધી પ્રગટ થયેલા તમામ ઉત્તમ પુસ્તકોનો એણે અભ્યાસ કરી નાખેલો. પ્રેમ અને તત્વજ્ઞાન એમના પ્રિય વિષયો હતા. તેઓ સંગીતના સારા જાણકાર પણ હતા. 17 વર્ષની વયે કલાપીએ ભારત અને કાશ્મીરનો પ્રવાસ કરી સંસ્કૃતિ અને સૌંદર્યના દર્શન કરેલા અને ત્યારથી જ તેમણે સાહિત્ય સર્જનનું મંગલાચરણ કરેલું. રાજા થવાની લેશ માત્ર ઈચ્છા ન હોવા છતાં મોટાભાઈનું અવસાન થતાં તેઓને રાજગાદી સંભાળવી પડેલી. રાગ અને ત્યાગની વચ્ચે હૈયું આ ઝૂલતું હતું એવું ગાનાર કવિને ક્યારેક સંસારનો ત્યાગ કરવાની પણ ઈચ્છા થઈ આવતી. રમા સાથે દાસી તરીકે આવેલી મૂંઘીના પ્રેમમાં તેઓ ગળાડૂબ ડૂબેલા.
તેમની ગેરહાજરીમાં રમાએ મૂંઘીને એક ખવાસ સાથે પરણાવી દેતા તેમના પ્રેમમાં ભારે આવેશ આવેલો. મૂંઘીને ખવાસના ઘેરેથી પાછી લાવી તેમણે તેમની સાથે સહજીવન શરૂ કરેલું. સોહામણી અને ચંચળ મૂંઘી સુરીલો કંઠ ધરાવતી હતી. અન્ય દાસ દાસીઓ કરતા તેની નજાકત, મીઠી વાણી અને મંજુલ સ્વરને કારણે સુરસિંહજીના મનનો વિશેષ ભાવ પ્રાપ્ત કરે છે. પુષ્પો પરે ટપકતા સુતુષાર બિંદુ ને સ્નિગ્ધ પાખ ફૂલની મકરંદ ભીની અંધાર ઘોર વિધુહીન નિશાની શાંતિ વાશ્વેત દૂધ સમરેલ રૂડા શશી. કલાપી તેમના મિત્ર કવિ કાંતની જેમ ઉર્મી કવિ છે. તેમના કાવ્યોમાં તેમનું અંગત જીવન ચિંતનાત્મક સ્પર્શ પામીને ઝીલાયું હોય એવું લાગ્યા વગર રહેતું નથી. પૂતળી કઈ છે ઘડી દિલ માં હજારો હોશ થી એ પૂતળી જેને ગણી તેનો થયો. દુખી દિલ દર્દ ને ગાતા જીગરની આહ માલાતા ફના ઈશ્કે સદા થાતા હવે હું આજ પરવાર્યો ન લું છું એક આંસુવા કહું છું લૂછવાનું ના હવે છો દોધ ચાલે આ રડી રોતા. કલાપીની કવિતાનું સર્જન માત્ર તેમની 26 વર્ષની ટૂંકી જિંદગી દરમિયાન થયું છે. કલાપીના સઘળા કાવ્યો ઉર્મીની ઉત્કટતાથી સર્જાયેલા છે. પ્રણય અને કવન કલાપીની આંતર સંવેદનામાં એક રસ થઈ ગયેલા છે. હૃદય ત્રિપુટી, બિલ્વ મંગલ, સારસી, ગ્રામ્ય માતા જેવા ખંડ કાવ્યો અને મસ્ત ઈશ્ક, વિસ્મરણ, નદીને સિંધુનું આમંત્રણ, એક ઘા, ત્યાગ અને ચુંબન વિપ્લવ જેવા કાવ્યો જાણે પ્રેમ કથામાંથી અવતરેલા હોય એવું લાગે છે. કલાપી છેલ્લે છેલ્લે અંતર્મુખી થઈ વૈરાગ્ય તરફ ઢળેલા, તેથી જ તેમણે ગાયું હશે. છે ઈશ્ક જોયો ખૂબ તો જોવું હવે જે ના દીઠું, કિસ્મત બતાવે ખેલ તે આનંદથી જોવા સહી. આ ચશ્મ બુરજે છે ચડ્યું હાલમ બધી નિહાળવા, તે ચશ્મ પર પાટો તમે વીંટી હવે શકશો નહીં. ઉર્મીથી રચાયેલું ચિંતન તેમની કવિતાનું મહત્વનું લક્ષણ છે. તેમની કવિતામાં ઠેર ઠેર ઉત્તમ પંક્તિઓ મોતીની જેમ વેરાયેલી પડેલી છે. જેમ કે દર્દના દર્દની પીડા વિઘ્ને દિશે ખરી, અરે તો દર્દ કાં દે છે ને દે ઔષધ કાં પછી. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી, જન્મને જીવના કૃત્યો છે આકસ્મિક સૌ અરે. પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિહાથ છે. કવિતા ઉપરાંત બીજા સાહિત્ય પ્રકારો પર પણ તેમણે કલમ ચલાવી છે. 144 પાત્રો અને પત્રધરા તેમના પત્ર સાહિત્યના પુસ્તકો છે. કાશ્મીરનો પ્રવાસ 1912 તેમનું પ્રવાસ વર્ણનને લગતું પુસ્તક છે. રોમન સ્વરાજ અને ગુરુ ગોવિંદસિંહ નામના બે નાટકો ઉલ્લેખનીય છે. ડાહિયાલાલ શિવરામ નાયક સાથે મળીને 1914 માં લખેલું નાટક દુઃખી સંસાર,
રંગમંચ પર રજૂ થયું હતું. માલા અને મુદ્રિકા 1912 અને નાળી હૃદય 1933 તેમના ભાષાંતર ગ્રંથો છે. ગુજરાતી સાહિત્યના આ મોરલાનો ટહુકો કાયમ માટે ઈસવીસન 1900 આકાશમાં ઓગળી ગયો હતો. ચાહું નહીં તો નવ કોઈ